बोलिए सदगुरु कबीर साहेब की, सब संतन की पाए लागू बंदगी साहे। परम पूज्य प्रातः स्मरणीय सतपुरुष ने गादी ऊपर विराजमान कबीर पंथना विष्णु पितामह एवं जिन्हें गोकुल साहेब यहाँ पधारेला प्रत्येक संत पुरुषोना चरण में पाए लागण बंदगी करीने सदगुरु जे बोलावशे ई बोलीश। अत्यारे तो तमारी बहुमती थई गई पण अहीं ज्यारे बैठा ने त्यारे मने एम थयुं के तमारा करता तो अमे वधारे छे। हमणा वात करी रामपाल टूकामां ई वात समजवी के जेना एक वखत गुरु चरण मां लग्न थई गया होय पछी एने घर गईणुं न करवुं। घर गईणामां समजो तमे આઠિયાવાળી ભાષા નહીં સમજી શકો તો લ્યો, ઘર ગણ્યું એટલે એક ઘર થયું હોય અને એમાં રંડાણા હોય અને પછી હાંડલામાં દીવો બે જણા જોઈને બે ના તોલા ભટકાડે એનું નામ ઘર ગણ્યું કહેવાય। એમ આપણે ગુરુચરણમાં સમર્પિત થયા અહીંયા નતમસ્તકે શિષ્કે બદલે નારિયેર દીના જીવ છોડાઈ કાલસે લીના એ સ્થિતિને બે તંતન પેઢી વૈરા હોય અને પછી લગ્ન થઈ ગયા પછી કોઈ રૂડો રૂપાડો કોઈ જુવાનીઓ દેખાય ને ઘર માંડવાની ઈચ્છા થાય તો એમાં ચેતતા રહેવું, એ એક ભાવમાં બે ભાવ ન કરાય। એટલે આ ટૂંકી ટચ વાત રામપાલની જે વાત કરી સાધુ શરણ સાહેબ એમના મેં ખૂબ દર્શન કરેલા અને ઈ જ્યારે રામકિશોર સાહેબ ભંડારાઓમાં બધી વ્યવસ્થા સંતોની વ્યવસ્થા સંભાળે એને ક્યાં બેસાડવા કેમ પીરસવું સાધુ થાય સ્થિતિમાં કેમ રહેવું એના એ ધરોહર હતા। તે દિવસે પછી જરાય એ પંથમાં ચલાવતા નહીં એમાં એમને ઘણું બધું સોસવું પડતું પણ બરોબર ધર્મની સંપ્રદાયની સદગુરુ કબીર સાહેબ ના પંથ ની રીતિનીતિ બરોબર ચલાવતા એટલે કબીર પંથ નો હાવજ પુરુષ હતા। હાવજ એટલે સિંહ, કાઠિયાવાડી ભાષામાં સિંહ કહેવાય, હાવજ પુરુષ હતા। છેલ્લે સુધી હાવજ જેવું જીવન જીવી અને અંતર ધ્યાન થયા ત્યારે રણછોડ સાહેબ ગાદી ઉપર આવ્યા। રણછોડ સાહેબ વર્તમાન એવા નંદ કિશોર સાહેબ પહેલી વાત તો ઈ છે કે અત્યારે સારા સુપાત્ર શિષ્યો મળવા જ તકલીફ, સારા સુપાત્ર શિષ્ય હું એને કહું છું કે ઈ પહેલા તો એને ગુરુના ચરણની લટ લાગે, બીજું એને કાંઈ ન દેખાય એના ગુરુના ચરણ દેખાય, ગુરુએ આપેલું નામ દેખાય, એ અહર્નિશ સેવા સુમરણ કરતા કરતા ગુરુ ચરણમાં પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન આ બધા ધીરે ધીરે વિરામી જાય, પોતાનો મહાણીઓ વેરાગ આવે એમ નહીં, સમજી બુજીને પાંચ ઇન્દ્રિયાદીના રસો વિરામી જાય એને મારી નથી નાખવાના જીવતા રાખવાના, અને છઠ્ઠું મન એ વિરાયમાં પછી ગુરુ દરિયા મે નહાના હો જાશે દૂરમતી ભાગે એટલે ગુરુ ચરણમાં એ મહાસમુદ્રમાં ડૂબી જવું, મન પણ વિરામી જાય અને પછી ગુરુની કૃપા દ્વારા ઘટ ભીતરમાં સદગુરુનો પાદુર્ભાવ થાય અને ઘટ ભીતરમાં સદગુરુનો પાદુર્ભાવ થયા પછી પણ ઈ એમ કે હવે તું નિજ પદને નિજ સ્વરૂપને પામ્યો છો, હવે ગૂંગો ન થા,
સાહેબના શબ્દમાં સાહેબ એમ કહે છે કે હીરો પાયો ગાંઠ ગઠી આયો બાર બાર બાકો ક્યો ખોલે સુરત કલારી ભય મતવાલી મદવા પી ગઈ બિન તોલે હીરો પાયો ગાંઠ ગઠી આયો બાર બાર બાકો ક્યો ખોલે ગુરુચરણમાં સાધુ ત્યાં તેદી ખબર નહોતી હું સાધુ થયો ત્યારે મને ખબર નહોતી પણ પૂર્વજન્મનું કઈ અનુસંધાન હશે હવે જો તમને ટૂંકામાં વાત કરજો મનહરદાસજી સાહેબ આ રોહિત સાહેબના ગુરુ અને અમે બે હારે સાધુ થયા એ અમદાવાદ પધારણ હું મોરબી માતૃ શરીરે એવી માનતા કરેલી કે હવે આ આંચકી તાણમાં આ ગુજરી ગયો છે અમારા દાદીમાં ચુસ્ત કબીરપંથી હતા એને સદગુરુ કબીર સાહેબનો દીવો પ્રગટાવીને મારી માને એવું કીધું હવે તારો હતો એ તો ગયો આ બે કલાક થઈ ગઈ માટી ઠરી ગઈ દીવો એના નામનો બુજાય દીવો પણ કરી નાખો હવે મુજા શું કબીર સાહેબને પ્રાર્થના કર અને જો એ માની લે તો એવી જીભ કચરાઓ જો હવે આમાં પાછો હંચરે કોઈ કણબીનો નહીં કબીરનો પૂર્વાશ્રમમાં પાટીદારનું છે એટલે કણબી કહેવાય ને સાહેબ અને રામ જાણે હું થયું તે વરી પાછું એમાં પ્રેગટું પછી અમારે પૂર્વાશ્રમમાં 100 વીઘા જમીન બાપુ પરિવારમાં એટલે પછી ઘણા એમ કહેવા માંડ્યા કે આવો રૂડો રૂપાડો ગુલાબના ફૂલ જેવો દીકરો દેવાય પણ ઓલી જીભ કચરાવી એટલે વારે વારે એમ થાય નો દઈને ઘરે રાખીને ગુજરી જાય તો નામોશી એ મળે અને છોકરો જાય પરિણામે એ વચનના દ્રઢ માતા પિતા એટલે જ હું એ વાતને દાબ કરું કે પહેલા ગુરુ હે માતા પિતા રક્ત બુંદ કે દોનું હવે ગુરુચરણમાં આવ્યા એ પ્રેમમાં તરબોળ થયા આપણે હોવ તમે ઉભા રહેજો બેઠા એ હોવ ગુરુચરણમાં આવ્યા હવે મન અને 5 ઇન્દ્રિયાદી વિરામી કે નહીં નો વિરામી હોય તો ફરીથી ગણજો અને આ કાયાના ગઢને સદગુણથી ચણજો આ 5 ઇન્દ્રિય ને 6ઠું મન વિરામે ગુંગે કેરી સરકારા થાય અને માયલામાંથી આ વાત નીકળે કે અકથ કહાની પ્રેમ કી કછું કહા ન જાય એ તો ગુંગે કેરી સરકરા એવી સ્થિતિ ઘટ ભીતરમાં આવે પછી સદગુરુનું ઘટ ભીતરમાં પ્રાગટ્ય થાય સાકાર ગુરુની સેવા કરવી છે અને ઈ સેવા દ્વારા ઘટ ભીતરમાં નિરાકાર તત્વની પ્રાપ્તિ કરવી અને એ નો થયો હોય તો તમને ડિગ્રેડ કરવા જોઈએ આમાં બહુ ફાવવા જેવું નથી સાહેબનું ઘર ગરીબીનું ઘર છે સાહેબનું ઘર દીનતાનું ઘર છે અને દીનતા વિના અહંકાર મરે નહીં અહંકાર જાય નહીં ત્યાં સુધી ઘટ ભીતરમાં સદગુરુ સાહેબનું પ્રાગટ્ય થાય નહીં કોઈ સાહેબ કે કોઈ એને આત્મા કે કોઈ એને જીવાત્મા કે કોઈ એને ઘટ ભીતરમાં તત્વ કે પણ એ પ્રગટે ત્યારે કે જ્યારે આપણું શેષ ગુરુ ચરણમાં શૂન્ય થાય અને પછી સાહેબ જો જામે પણ એ ગુંગે કેરી સરકારા થયા પછી અંદરથી સદગુરુ એમ કે હવે તું બોલ લોકો ના હવે મારે જેની માટે મેં ભેખ ધર્યો હતો એ તો હું આપની કૃપાથી પામી ગયો છું હવે મારે બોલવું નથી હવે તો મારે મૂંગા મરી જવું છે અને ઈ મરી જવું હતું જા મરણે સે જગ ડરે મોરે મન આનંદ કબ મરી હો કબ પાયો પૂરણ પરમાનંદ મરના સબ કોઈ કહે મરી ન જાને કોઈ એક બાર એસા મરો ફિર મરના ન હોય આવાગમન હયાતીમાં છોડાવે છૂટી જાય મારે બોલવું નથી
છતાંય અંદરથી સદગુરુનો આદેશ આવે કે બોલ, અને જો તું બોલીશ તો આ જગતમાં કેટલાય ભટકેલા જીવોનું આત્માનું કલ્યાણ થશે, ભાઈ તું બોલ. છતાં પણ બાલ સ્વરૂપે સદગુરુ સામે જીદે ચડે કે મારે બોલવું નથી. બોલીને બહાર પડવામાં વિઘ્ન ઘણા, બોલીને બહાર પડવામાં અહંકારના વિકાર ઘણા, મારે બોલવું નથી. છતાંય જયારે સદગુરુનો ત્રીજો પ્રહાર થાય ત્યારે ઈ કે છે, હા હવે આપની આજ્ઞા શિરોમાની બોલીશ, પણ તમે ભેડા રહ્યો તો બોલ. ભેડા રહ્યો મારા ભેડા રહ્યો, અને આમ ભેડા ન રહ્યો તો પૂનમ ને દીતો આવો આવો ને આવો આવો નિર્ધાર થાય, સામેથી આદેશ થાય, ને સદગુરુને બાંધીને પોતા ભેરો ફેરવે, અને પછી બોલે ને એ 52 થી 12 બોલે. ઈ બોલે ઈ પછી એમ કહી શકે કે તું કહેતા હે પોથી લેખી, મેં કહેતા નીચ આખીન. એ આ વાતું છે ઝીણિયું, પેલા લોઢા કાપે નાની નાની છીણિયું, પણ હવે આ ઓલા આવડા મોટા લાકડા ફાડવાના ઓલા શીણા હોય એનેથી ઈ વાત પતે એમ નથી. અંદરથી મસ્તી આવી જાય, અંદરથી મસ્તી આવે, પછી ઈ મસ્તી આમાંય આવે, આમાં પણ બોલી, અને જીવનમાં નિર્ભાર પણ આવે. સંતો ઉપર પ્રેમ બહુ વધી જાય. પ્રેમ એટલે વધે કે કોઈ સંતે એવું કીધું છે કે સંત નામ પડ્યું એ અમસ્તું નથી પડ્યું છે, આ લોકમાં કે પરલોકમાં એને ઈશ્વરાનુસંધાન થયું છે. આ એમનામ આ ભેખ ભગવંત એમનામ નથી થવાતું છે. પછી એને ખુદને ખબર હોય ન હોય એ વાત જુદી. એને આ જન્મે કે ઓલી વખતે પ્રેમ થઈ ગયો તો આ વાત રહ્યો ને સદગુરુના ઘરે થી લાવું. બડી દૂર સે આયે હે પ્યાર કા તોફા લાયે હે, અંજાને 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 લોગો મે કોઈ સાથી તો મિલેગા, કોઈ તો હોગા જો હમકો સમજે. સદગુરુ સાહેબ મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી, ગુરુ ધની ધર્મદાસ સાહેબ કી, ચાર ગુરુ વંશ 42 સકી, ગુરુ શ્રી સાધુ શરણદાસ સાહેબ કી, ગુરુ શ્રી રણછોડદાસ સાહેબ કી, સર્વે સંત કી. આજ રોજ વિશ્વ વંદનીય સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબના પાવન ચરણ કમળની અંદર કોટી કોટી બંદગી, અહીં ગાદી પર વિરાજમાન અમદાવાદ ખાડિયા કબીર મંદિર થી પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય ગુરુ તુલ્ય મહંત શ્રી 108 ગોકુલદાસજી સાહેબના પાવન ચરણ કમળની અંદર કોટી કોટી બંદગી, તેમજ મોરબી કબીર ધામ વાવડીથી પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય મહંત શ્રી 1008 આચાર્ય ગાદી, જેને મહામંડલેશ્વર આચાર્ય પદ આપવામાં આવ્યું હતું, પરમ પૂજ્ય શિવરામદાસજી સાહેબ તેઓના પાવન ચરણ કમલની અંદર કોટી કોટી બંદગી. અહીં સમસ્ત મંચ મહંત સાહેબ ના પાવન ચરણ કમલની અંદર કોટી કોટી બંદગી, નેમી પ્રેમી ભક્ત ભાઈઓ આગેવાનો, અનેક માતાઓ બહેનો બાળ ગોપાળ, દરેકના પ્રેમ ભાવ અહીં ઉપસ્થિત, દરેક ઉપસ્થિત મંચસ્થ સાધુ સાહેબો આગેવાન સાહેબો દરેકના સાથ સહકાર લઈ
આ કાર્યક્રમ જે વાર્ષિક કાર્યક્રમ અને પરમ પૂજ્ય ગુરુ તુલ્ય મહંત શ્રી સદ સત્યલોકવાસી રણછોડદાસજી સાહેબ એવા મારા ગુરુદેવ જેઓનો આજે આ આનંદ ચોક આરતી વિધિ વિધાન જેને આનંદ આરતી સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે એ અહીં પરમ પૂજ્ય ગુરુ ગાદીથી પધારેલ પરમ વંદનીય ગુરુ તુલ્ય ગોકુલદાસજી સાહેબ અહીં ગાદી પર બિરાજમાન જે સાત્વિક યજ્ઞ અહીં સંપૂર્ણ ઉજવાઈ રહ્યો છે તેમાં દરેક મહંત સાહેબે મહાગુજરાત કબીરપંથ સમાજના દરેક મહાનુભવો અહીં ઉપસ્થિત મંચની અંદર સાહેબના નેમી પ્રેમી ભક્તો અહીં સાહેબના દરેક મહાપુરુષોના દર્શનનો લાભ લેવાનો દરેકના વાણી વચન સાંભળી સદગુરુ સાહેબનું આ નામ રોશન કર્યું જેને સદગુરુ સાહેબના ગુરુના ભક્ત એવા દરેક જિલ્લા તાલુકાની અંદરથી પધારેલા સેવક સમાજ કેમ કે આજના એવો પ્રસંગ જેને ઘણા બધા ભક્તની અંદર આ વિશ્વની અંદર કોરોનાની મહામારીની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ રણછોડદાસજી સાહેબ દરેક આપણી બધાની વચ્ચેથી પંચભૌતિક શરીરનો દેહ મૂકી સત્યલોકવાસી થયા પણ દરેકને ઘણા બધા ગામની અંદરમાંથી એવા ફોન હતા કે સાહેબ આવે છે પણ હું એટલી હાથ જોડીને નમ્ર અપીલ કરી કે કોઈએ આવવું નહીં અને જે પણ આવવું હશે એ ભંડારાની અંદર આવવાનું છે ત્યારે દરેક ભક્તને કહેવા જણાવતા પણ કીધું ત્યારે પણ ભક્ત અહીં ઉપસ્થિત રહ્યા એટલાની અંદરમાં જ દરેક એક મહિના અંદરની સમયની અંદર પરમ પૂજ્ય ગુરુદેવનો ચલાવ ચોકા આરતી પંચશ્રી હજુર અર્ધનામ 1008 અર્ધનામ સાહેબના કાશી ગાદીની અંદર જે લહર તારા ધામની અંદર ચલાવ ચોકો ઉજવાઈ ગયો ને રહ્યો તો ભંડારા મહોત્સવની વાત આવી ત્યારે દરેક આગેવાનોએ નક્કી કરી આ એક મોટો કાર્યક્રમ ઉજવવાનો નક્કી કરી બંને ભંડારા મિક ઉજવી રહ્યા દરેક આગેવાન થકી આ કાર્ય સંપૂર્ણપણે ઉજવાઈ રહ્યું દરેક મહાપુરુષોના આશીર્વાદ થકી દરેક ભક્તના આશીર્વાદ લઈ આ કાર્ય સંપૂર્ણપણે ઉજવાઈ ગયું એવા દરેક મહાપુરુષોના પાવન ચરણ કમળની અંદર કોટી કોટી બંદગી આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું બોલીએ સદગુરુ કબીર સાહેબ કી એક ટૂંકી વાત કહી દઉં 17-14-2 ના મોરબી કબીર ધામમાં આ રોહિત સાહેબનું બ્રહ્મ નિરૂપણ છે 7 દિની કથા છે તાલી ઉપાડો હજી એને પૂછજો તાલી ન પાડો હજી હજી અઠો કઠો છે હોય તો હોય ન હોય પણ હોય તો પછી હું તમને બધાને આમંત્રણ કેવી રીતે આપવા એટલે નેમી પ્રેમીઓ એને આવવાનું પણ પેલા આ રોહિત સાહેબને પૂછવાનું કે પાકું છે કે નહીં જો પાકું હશે તો સંતોય બધા બિરાજમાન હશે ગોકુલ સાહેબની પણ દિલ્હી છે છતાંય હાજરી હશે સત્પુરુષની જ્યોતની હાજરીમાં એટલે સાહેબે પધારે જ ને સાહેબ એટલે 14-2 એટલે મા મહિનો આવે બીજો મહિનામાં 14-2 કબીરધામમાં રોહિત સાહેબની બ્રહ્મની રૂપણ કથા છે અને એમાં મોરારી બાપુ ને ગુજરાતભરના અન્ય સંતો પણ બિરાજમાન હશે એટલે પણ હવે આનો કોન્ટેક્ટ તમારે એ બાપુ આગળ કરવું કે છે કે નહીં કે હા તો આવું ના તો કે કોરોના છે બોલો સદગુરુ કબીર સાહેબ કી બંદગી સાહેબ આપણો આ દર વર્ષે કાર્યક્રમ વાર્ષિક માક્ષર પૂર્ણિમાનો થતો હતો બધા ભક્તોને ખબર છે માક્ષર પૂર્ણિમાનો આ કાર્યક્રમ યોજાતો હતો પરંતુ આપણે આ ભંડારો ઉજવવાનો હતો
પરમ પૂજ્ય મહંત શ્રી રણછોડદાસજી સાહેબનો, જેના કારણે આપણે તારીખમાં થોડો ફેરફાર કરવો પડ્યો. કારણ કે આ બધા મહાપુરુષોને જો અહીંયા આગળ દર્શન કરવા હોય ને તો પૂનમે કોઈ ના આવે, કારણ કે આ બધા એની ત્યાં પૂનમે બધા દર્શન કરવા આવે, તો કોઈ મહંત સાહેબ આવે અહીંયા આગળ. એટલે આપણે થોડુંક એક વર્ષ મેં કીધું કાર્યક્રમમાં થોડોક પરિવર્તન કરો, અને પરિવર્તનને કારણે આજે આપણે માક્ષર પૂર્ણિમાને બદલે બે દિવસ અગાઉ આપણે કાર્યક્રમ કર્યો છે, જેના કારણે બધા જ ભક્તોને કેટલા બધા મહંત સાહેબોનો લાભ પ્રાપ્ત થયો છે. અને આ લાભ પ્રાપ્ત થાય એટલે આપણે ફેરફાર કર્યો અને સાહેબની ચલાવ ચોખ્ખા આરતી આચાર્ય સાહેબને ત્યાં થઈ ગઈ. આજે આનંદ આરતીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, ત્યારે હવે આપણે જેમને સાંભળવા છે એવા મહાપુરુષ, અમારા મહાગુજરાત કબીરપંથ સમાજના પ્રમુખ એવા પરમ પૂજ્ય મહંત શ્રી ગોકુલદાસજી સાહેબને હું વિનંતી કરીશ કે આજના મંગલમય અવસરે આપ આપના આશીર્વચનોનો લાભ આપો. સ્ટેન્ડવાળું માઇક અહીંયા આગળ હાજર કરવામાં આવે.